सूरत जिला मांगरोळ तालुकाना कोसंबा नजीक आवेल तरसवाड़ी खाते राज्य सरकार द्वारा बनावामां आवेल आदर्श निवासी कुमार शाळानुं लोकार्पण राज्यना मंत्री नरेशभाई पटेलना हस्ते करवामां आव्युं हतुं। आदिजाति विकास विभाग गुजरात सरकार द्वारा लाखों रूपयाना खर्चे कोसंबाना तरसाड़ी खाते आदर्श निवासी कुमार शाळा बनावामां आवी छे। श्रीना लोकार्पण कार्यक्रम में राज्यना मंत्री नरेशभाई पटेल स्थानिक धारासभ्य गणपत वसावा तथा सांसद प्रभु वसावा ने सूरत जिला पंचायत ना प्रमुख भावेशभाई पटेल उपस्थित रह्या हता। તેઓ પણ પ્રગતિના પંથે આગળ વધે એના માટે આધુનિક સુવિધા વાળું તમામ પ્રકારની રહેવા માટેના રૂમો સહિત સ્ટાફ ક્વાર્ટર રસોડા બધા જ પ્રકારની આધુનિક ફેસિલિટી गुजरात सरकार ना पूर्व कैबिनेट मंत्री आदरणीय गणपत भाई वसावा साहेब अपना बीनाबेन शाह प्रमुख श्री तरसाड़ी अमरा दिलीप सिंह भाई राठौड़ चंदनबेन दीपक भाई वसावा देवेंद्र सिंह चौहान अमरा हर्षद भाई चौधरी બધાના નામનો ઉલ્લેખ કરતો નથી। સન્માન્ય મંચ ખૂબ મોટી સંખ્યામાં સૌ વડીલો ભાઈઓ બહેનો આજે સવારથી સુરત જિલ્લામાં ઉમરપાડાથી શરૂઆત થયેલી હતી। ઉમરપાડા ખાતે ભગવાન બિરસા મુંડાજીને યાદ કરીને એક આદિવાસી સમાજ માટે સાંસ્કૃતિક ભવન બને, આ ભવન આદિવાસી હોય કે અન્ય સમાજને પણ ઉપયોગી બની શકે એ રીતે અધ્યતન લાયબ્રેરી સાથે આવનારા દિવસોમાં એ બનવા જઈ રહ્યું છે, એનું ભૂમિપૂજન થયું। ત્યાર પછી આ તરસાડી ખાતે આપણે સૌએ નજરે જોયું છે 20 કરોડથી પણ વધારે રૂપિયા ખર્ચીને સરસ મજાની આદર્શ નિવાસી શાળા, નિવાસી સાથે ભણતા વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, સ્ટાફ માટે સ્ટાફ ક્વાર્ટર્સ, ખૂબ પૂરતી સુવિધા સાથે બનેલા મકાનનું અમે આજે લોકાર્પણ કર્યું છે। હું આશા રાખું છું કે અમારા જે આદિવાસી વિદ્યાર્થીઓ છે એને ખૂબ સારું વાતાવરણ આના કારણે મળી રહેવાનું છે। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ જો ભણતું બાળકને જો સમયસર જો આપણે એને વાતાવરણ આપીએ, સારી વ્યવસ્થા આપીએ, તે ચોક્કસ રીતે એનું ભવિષ્ય ઉજળું એ બનાવતું હોય છે। હું આશા રાખું છું આપના માધ્યમ દ્વારા પણ હું બાળકોને, શિક્ષક મિત્રોને, એના વાલીઓને શુભકામના પાઠવું છું કે સરકારે જે રૂપિયા ખર્ચીને જે આ વાતાવરણ ઊભું કરી આપ્યું છે એનું પરિણામ માટે સૌ તમે પણ કાળજી લેજો અને ચોક્કસ રીતે આ બાળકો આવનારા દિવસોમાં અહીંયાથી ખૂબ સારું ભવિષ્ય બનાવીને જશે એવું મને ચોક્કસ અપેક્ષા છે।